નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય વિજ્ઞાન એની અંદર આપણે ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ કાલે આપણે જોઈ ગયા કે મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા કેટલાક રોગો હવે આપણે જોઈ ગયા કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો કે પ્રાણી છે એની અંદર પણ જોવા મળે છે જોઈ અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી હોતા આપણે જોયું કે વનસ્પતિ અને મનુષ્યમાં પણ ના હોય અને પ્રાણીઓમાં પરંતુ જો બીજા પ્રાણીઓમાં પણ રોગકારક ઉત્પન્ન કરે છે અલગ અલગ પ્રાણી એની અંદર પણ રોગકારક ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે લઈ લઈએ તો મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ માણસમાં થાય અને ઢોરમાં પણ થાય એવો જે બેક્ટેરિયા દ્વારા થાય છે કેના દ્વારા થાય તો કે બેક્ટેરિયા છે એના દ્વારા થાય છે જે ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ વાયરસ દ્વારા થાય છે ઢોરની અંદર ફૂટ એટલે કે ખાવાની અંદર થઈ શકે છે બીજા નંબરમાં ડિઝ એટલે કે આપણે જે દવાઓ આપીએ છીએ એના હિસાબે પણ થઈ શકે છે હવે આપણે જે વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો બીજો પોઈન્ટ એ જોઈએ કે અનેક સૂક્ષ્મજીવો વનસ્પતિની અંદર એટલે કે આપણે જે ઘઉં ચોખા બાજરો મગફળી આ બધી વસ્તુ છે એની અંદર પણ થાય છે તો જોઈ લઈએ ઉદાહરણમાં આપણે લઈશું કે અનેક સૂક્ષ્મજીવોમાં ઘઉં ડાંગર બટાકા શેરડી સંતરા સફરજન વનસ્પતિઓમાં રોગકારક છે આ બધી વસ્તુઓ છે વનસ્પતિની અંદર રોગકારક છે રોગોના કારકો એની અંદર રહેલા હોય છે પાકના ઉત્પાદનમાં ઘટાડો કરે છે જે પાક તમે ઉગાડો છો એની ગુણવત્તા પ્રમાણે એની અંદર શું થઈ જાય છે ઘટાડો થાય છે કોષ્ટક 2.2 માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે જો અહીંયા આપણે કોષ્ટક નંબર 2.2 એની અંદર રોગો દર્શાવેલા છે કેટલાક રસાયણનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે તે એન્ટીબાયોટિક દવાઓ કેટલીક એવી દવાઓ છે કે આના ઉપર ઉપયોગમાં લેવાય રસાયણ ઉપર તો એનાથી આ રોગ છે નિયંત્રણમાં લાવી શકાય છે હવે કોષ્ટક આપણે જોઈ 2.2 કે સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા કેટલાક રોગો તો વનસ્પતિ જન્ય રોગ સૂક્ષ્મજીવ ફેલાતી રીત અને એની આગળ જોઈ લઈએ સાયન્ટિસ્ટ કેન્ટર કે બેક્ટેરિયા દ્વારા અને ફેલાવાની રીત કઈ છે તો કે હવા દ્વારા ઘઉંનો રકડ કે ઘઉંની અંદર ફેલાય તો કે ફૂગ દ્વારા ચોમાસાની ઋતુમાં ઘઉં ફેંકવાયા થઈ જાય તો આપણે જોઈએ છીએ એના ઉપર ધૂળી એવી છારી ભરી જાય છે અને હવા દ્વારા અને બીજની અંદર કોઈ ખામી રહી હોય એના દ્વારા ફેલાય છે બીજો ભીંડાનો પિત ઓકાળ બરોબર ભીંડાનો પિત એ વાયરસ દ્વારા થાય ભીંડા આપણે જે ખાય છે ભાજીની શાક બકાલાની અંદર એની અંદર ભીંડા આવી અને કીટક દ્વારા એટલે કે એની અંદર જે દવાઓ તમે છાંટો છો એના દ્વારા એ આ રોગ થાય છે ભીંડાનો પિત હવે આપણે જે ખોરાક વિષાંતક અથવા તો ઝેરી યુક્ત ખોરાક છે ને બરાબર ઝેરી યુક્ત હોય એવો જોઈએ બુઝો અને તેના મિત્ર તેને એક પાર્ટીમાં આમંત્રિત કર્યો હતો બુઝોએ ને એના મિત્રએ શું કહ્યું એક પાર્ટી હતી એની આમંત્રણ આપ્યું હતું ત્યાં તેને અનેક પ્રકારના ભોજન આરોગ્યા હતા ઘણા બધા પ્રકારના ભોજન હતા ખાવાની અંદર અને બધી આઈટમો આરોગી હતી ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ઘરે પહોંચ્યો એટલે એને ઉલટી થઈ ગઈ ઉલટી થઈ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો ડોક્ટર જણાવ્યું કે તેને ખોરાક વિષાંતક અથવા તો ઝેરી યુક્ત ખોરાક જેવા કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું એટલે કેવો ઝેરી ખોરાક ખાધો તો એના હિસાબે ઉલટી થઈ અને દવાખાને દાખલ કરવો પડ્યો ખોરાકમાં વિષાંતક એટલે કે સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે કે સૂક્ષ્મજીવ હોય એને આ ખોરાક દૂષિત કરી દો એના દ્વારા થાય છે ક્યારેક ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે ક્યારેક ક્યારેક આપણે ખોરાક એવો હોય દવાનો છંટકાવનો ઉપયોગ કર્યો હોય એના હિસાબે દવા બકાલાને આપણે ધોઈ લઈ અને ડાયરેક્ટ ખોરાકની અંદર ઉપયોગ લઈએ તો આનાથી આપણે અસર થાય એટલે કે વિષયુક્ત ખોરાક આપણે ઉત્પન્ન કરીશું ખોરાકને વિષયુક્ત બનાવી દે છે જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય આનો આપણે આહાર તરીકે ઉપયોગ કરીએ તો આપણે ગંભીર બીમાર પડી જાય છે અથવા ક્યારેક તો તેની મૃત્યુ પણ થઈ શકે ક્યારેક એવું બને કે એનું મૃત્યુ પણ થઈ જાય આથી ખોરાકને દૂષિત કરવો અટકાવવો જોઈએ આથી શું કરો ખોરાકને દૂષિત કરવો અથવા અટકાવવો જોઈએ ખોરાકની જાળવણી એની અંદર આ પોઈન્ટ છે આપણે જોઈએ આ પોઈન્ટ દ્વારા આપણે ભણશું પહેલો પોઈન્ટ આવે રાસાયણિક પદ્ધતિ તો સૌથી પહેલા આપણે ખોરાકની જાળવણી કેવી રીતે કરવી એ જોઈ પછી જોતી આ પ્રકરણ એકમાં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહનો ઉપાયો વિશે અભ્યાસ કરીએ પહેલા વાક્યની અંદર પાક ઉત્પાદનમાં આપણે જોઈ ગયા કે અનાજને કઈ રીતે રાખવું અને એની કઈ રીતે જાળવણી કરવી આપણે બનાવેલા ભોજનની જાળવણી ઘરે કેવા પ્રકારની કરી શકીએ આપણે જે ભોજન બનાવ્યું તેની સાચવણી ઘરે કઈ રીતે કરી શકીએ એ જોયું શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બેન ઉપર ખૂબ આક્રમણ કરે છે ખુલ્લી જગ્યા હોય હોય અથવા તો કોઈ ભીની જગ્યાએ બેન રાખી હોય તો એના ઉપર ખૂબ આક્રમણ કરે એટલે એના ઉપર ધૂળી છારી ભરી જાય છે દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે એ પડેલો ખોરાક હોય એક ટી રાખ્યો હોય ઉદાહરણ તરીકે આપણે લઈએ કે સવારે બનાવેલો ખોરાક છે રાત્રે જ્યારે લઈ છે તો એની અંદરથી વાસ આવે છે કોઈ શાક હોય કોઈ રોટલી છે રોટલી ઉપર થોડી એવી ફૂગ હોય
ફરીકી હોય ને અડોશ એટલે ચીકણી લાગે છે બરોબર આ વસ્તુ છે એ દૂષિત ખોરાક છે એમાંથી શું આવે છે દુર્ગંધ આવે વાસ આવે છે તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય અને ચાખી ત્યારે એનો સ્વાદ કંઈક અલગ આવે ઉદાહરણમાં એનો ખાટો પણ આવે સ્વાદ ભાવે ને એવો હોય તથા રૂપમાં પણ પરિવર્તન આવી શકે એની અંદર રંગ બદલાઈ જાય રૂપ બદલાઈ જાય મેં તમને કીધું રોટલીની અંદર થોડી ફૂક કરી જાય તો રોટલી છે એ આપણે જે બનાવીએ એના કરતાં એનો કલર છે એ કેવો થઈ જાય ઝાંખો થઈ જાય છે શું ખોરાક દૂષિત થવો એ એક રાસાયણિક પ્રક્રિયા છે ખોરાક દૂષિત થાય ખરાબ થાય છે તો એક રાસાયણિક પ્રક્રિયા છે પહેલી એક કેટલીક કેરીઓ ખરીદી પરંતુ તેને ઘણા દિવસ સુધી તેને ખાધી નહીં પછી તેને જોયું તો બગડી ગયો પહેલી એક કેરી લીધી હતી અને કેરી લીધી એટલે એને ખાધી નહીં સમજી રહી તો એ અમુક સમય પછી એને જોયું તે કેરી બધી બગડી ગઈ હતી પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનો આચમન લાંબા સમય સુધી બગડતું નથી મૂંઝવાય ગયો આપણે જાણીએ છીએ કે આપણા ઘરની અંદર અમુક આપણી માતા છે એ વસ્તુ બનાવે ઉદાહરણ કેરીનું આથમું છે મુરબ્બો છે આ બધી વસ્તુ આપણી માતા બનાવે છે પછી લાંબો સમય માની લો કે એક વર્ષ સુધી વસ્તુ રાહી રાખી હોય છતાંય બગડતી નથી પછી એની અંદર અમુક રાસાયણિક કેમિકલો છે એનો ઉપયોગ કરવામાં આવે એનાથી એ વસ્તુ શું છે કે લાંબા સમય સુધી રહી છે વર્ષ સુધી રહી શકે દોઢ વર્ષ સુધી રહી શકે છે અને લાંબો સમય રહી શકે છે આ કેરી છે એ રહી શકતી નથી હવે જો ચાલો આપણે ખાટ પદાર્થોને જાણવાની કેટલીક પદ્ધતિઓનો અભ્યાસ કરીએ કે ખાટ પદ્ધતિ છે અને કઈ રીતે સાચવીએ એના વિશે અભ્યાસ કરીએ કે જેનો ઉપયોગ આપણે આપણા ઘર કામમાં કરીએ છીએ આપણે તેને સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપીએ શું કહીએ છીએ કે સૂક્ષ્મજીવો છે એનો આક્રમણ ના થાય એનાથી આપણે એને રક્ષણ આપી છીએ હવે આપણે જોઈએ તો રાસાયણિક પદ્ધતિ કે રાસાયણિક પદ્ધતિ રીતે આપણે કઈ રીતે એને રાખી શકીએ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાટ તેલ વપરાય છે કે મેં તમને કીધું કે તમારી ભૂમિ છે એ મુરબ્બો લાંબો સમય રાખે વર્ષ દોઢ વર્ષ સુધી રાખી રાખે તો એની અંદર આપણે મીઠું નાખી દઈએ બીજા નંબરમાં તેલ નાખી દઈએ ખાવાનું તેલ આવે એ તેલ નાખી દઈએ તો એને શું છે લાંબો સમય સુધી રાખી શકાય જ્યારે આ કેરી આપણે લીધી બજારમાંથી તો એને લાંબો સમય રાખી શકાય કેમ કે એમાં મીઠું ના પડે તેલ ના પડે એટલે એ લાંબો સમય રહી નહીં આ તો બજાર વસ્તુ છે ને રહી શકે છે માટે તેને જાળવણી કારક પદાર્થો કહેવાય છે જો એની અંદર તેલ ભરે મીઠું ભરે તો એને કેવા પદાર્થ કહેવાય જાળવણી કારક પદાર્થ કહેવાય આઠમું બનાવવામાં મીઠા તથા એસિડ પોઝિટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ અટકાવવા માટે થાય છે જે આપણે આઠમું બનાવી છે એની અંદર મીઠું નાખી તેની અંદર શું છે કે મીઠું અને પોઝિટિવનો ઉપયોગ કરી છે આપણે એસિડનો બરોબર કે જેનાથી સૂક્ષ્મજીવોને અટકાવી શકે છે સોડિયમ બેઝિનેટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફેટ જાણીતા પોઝિટિવ છે કે સોડિયમની વાત કરી બેઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફેટ એ શું છે એના જાણીતા એક ઉદાહરણ છે તેઓ ફળોમાં જામ તથા રસને પણ બગાડતો અટકાવે કોઈ ફળ હોય એની અંદર એનો જામ હોય બરોબર રસ છે એને બગાડવો અટકાવે છે હવે આપણે જોઈએ મીઠા દ્વારા ધારણ મીઠું છે એના દ્વારા કઈ રીતે ધારવાની રહી લાંબા સમય સુધી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની ધારવણી માટે કરવામાં આવે નદી કિનારાની અંદર લોકો રહેતા હોય છે તેની અંદર મીઠું છે એનો ઉપયોગ એ શું કરે કે માંસ છે એ બરોબર છે ગાય છે આપણે ગઈ માછલી છે આ માછલી છે એના માંસ કયો હોય એને મીઠામાં રાખી દે એટલે એને લાંબો સમય સુધી રાખી રાખે છે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીનો સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે જો એની અંદર બેક્ટેરિયા ના થાય બરોબર બીજા નંબરમાં શું કીધું કે એની વૃદ્ધિ અટકે નહીં લાંબો સમય સુધી વાસ ના આવે સળે નહીં તેની અંદર શું કે મીઠું હોય તેની અંદર એને શું ઢાંકી દેવામાં આવે છે મીઠાનો ઉપયોગ કેરી અને આમળા તેમજ આમલીની જાળવણી માટે પણ કરવામાં આવે મીઠાનો ઉપયોગ શું છે કોઈ કેરી રાખી હોય કાચી કેરી હોય આમલી છે એની અંદર પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે જોઈએ સકરાની મદદથી જાળવણી સકરા એટલે શું કે એક પ્રકારનું ખાંડ આપણે મીઠું કહીએ ને ખાવાની ખાંડ એ સકરા કહેવાય કે જે ચામડી હોય એને બનાવેલી એને આપણે સકરા કહીશું કે જામ જેલી તથા ફળોના રસની જાળવણી સકરા વડે કરવામાં આવે છે કોઈ જામ હોય જેલી છે બરોબર અને ફળોને રસ બનાવેલો હોય તેની સાચવણી એના દ્વારા થાય છે સકરા ભેજનું પ્રમાણ ઘટાડે સકરાનું કામ શું કે વાતાવરણની અંદર જે ભેજ રહેલો છે એનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિ નિયંત્રિત કરે અને ખોરાક દૂષિત ના થાય બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે હવે આપણે જોઈએ તેમજ વિનેગર દ્વારા એની જાળવણી તેલ છે ઈ અને વિનેગર દ્વારા એની શું થાય છે જાળવણી સાચવણી થાય છે એ જોઈએ તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે કરવામાં આવે છે શું કરે છે તેલ અને વિનેગર કે કોઈ વસ્તુ છે એના બગાડથી અટકાવવા માટે થાય છે કારણ કે બેક્ટેરિયાની હાજરીમાં મૃત્યુ પામે છે જો આ વિનેગર ને તેલ હોય તો બેક્ટેરિયાની હાજરીમાં શું થઈ જાય મૃત્યુ પામે છે શાકભાજી ફળ માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે શાકભાજીને રાખવા હોય ફળને રાખવા હોય તો આ પદ્ધતિથી કરવામાં આવે
તેમ જ તમારી મમ્મીને દૂધ ગરમ કરતા જોયા છે તમે જોયું છે કે આપણે રસોડાની અંદર દૂધ ગરમ કરતા જોયા છે ગરમ કરવાથી તે અનેક સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય જો દૂધને ગરમ કરી તે અંદર ઘણા બધા એવા સૂક્ષ્મજીવો હોય બેક્ટેરિયા સ્વરૂપે એ નષ્ટ થાય છે આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ રેફ્રિજરેટર એટલે ફ્રીજની અંદર મૂકી દઈએ છીએ કેમ કે તે નીચેનું તાપમાન સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે એનું તાપમાન જે છે એ શું કરે છે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ છે એને અટકાવે છે પેસ્ટિસાઇડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે કે પેસ્ટિસાઇડ દૂધ છે એને ઉકાળ્યા વગર વાપરવામાં આવે કારણ કે તેને સૂક્ષ્મજીવો સહિત હોય છે કેવા સૂક્ષ્મજીવો વગરના હોય છે તેના માટે દૂધને 70 સેલ્સિયસ તાપમાને કેટલામાં 70 સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે 15 થી 30 સેકન્ડ એને ગરમ કરી છે આને પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દઈએ છીએ દૂધને આપણે શું કરી ઠંડુ પાડી અને પછી એને રાખી દઈએ છીએ આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે આવું થાય તેની અંદર જે બેક્ટેરિયા સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ અટકી જાય છે આ પ્રક્રિયાની શોધ લ્યુ પાસવા નામના વૈજ્ઞાનિકે કરી હતી જે દૂધને ગરમ કરવું એમાંથી બેક્ટેરિયા વહી જાય બરોબર અને 30 સેન્સ 70 સેન્સિયસ તાપમાને રાખવું અને 30 થી 15 સેકન્ડ સુધી ગરમ કરવાની આ જે શોધ કરી હતી લુઈ પાસ્વર નામના મનોવૈજ્ઞાનિકે કરી હતી તેને પેચ્યુરાઇઝેશન કહે છે હવે જોઈએ આપણે કે સંગ્રહ અને પેટી કે હવે વસ્તુનો આપણે સંગ્રહ કરી કોઈ પણ વસ્તુ ઉદાહરણમાં લઈ લઈએ આપણે ઘરે બનાવેલ મમરા છે કે જેવો કોઈ વસ્તુ બનાવી તો એને આપણે સંગ્રહ કરવો છે અને બીજા નંબરમાં આપણે પેકિંગ કરીને બીજી કોઈ જગ્યાએ મોકલવો છે તો કઈ રીતે મોકલી શકાય એ જોઈએ આપણે જોઈ આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવા ચુસ્ત બંધ પેકેટમાં પહોંચાડવામાં આવે છે શાકભાજી બરોબર છે વેચે છે બીજા નંબરમાં સૂકો મેવો છે કે દ્રાક્ષ છે સાકર છે બી છે આ બધી વસ્તુ છે એ મેવાની અંદર આવે અને એને આપણે હવા ના જાય એ રીતે બંધ કરી અને પેકિંગમાં મૂકવામાં આવે છે જેનાથી સૂક્ષ્મજીવોની સુરક્ષા પ્રાપ્ત થાય છે એનાથી શું થાય સૂક્ષ્મજીવો ના જાય એની સુરક્ષા પ્રાપ્ત થાય હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે નાઇટ્રોજનની સ્થાપના